ઉપરાંત એ પરપ્રાંતીય યુવકને અકસ્માત નડતા રોડ પર બેભાન અવસ્થામાં પડેલા યુવકને જિલ્લા કલેક્ટર અમિત અરોરા પોતાની ગાડીમાં લઈ આવીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવા માટે પહોંચાડીને માનવતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગોધરાના પરવડી ચોકડી બાયપાસ ઉપરથી પસાર થતા પરપ્રાંતી અને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને ત્યારે તેમાં એક પરપ્રાંતીય યુવકને માથામાં ગંભીર ઈજા થતા યુવક બેભાન અવસ્થામાં રસ્તા વચ્ચે પડ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાની નજરમાં અકસ્માતનો ભોગ બનનાર યુવક ઉપર જતા પોતાની ગાડી ઊભી રાખીને યુવકને પોતાની ગાડીમાં લઈ આવીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ આવવા આવ્યા હતા અને ડોક્ટરોને બોલાવીને યુવકને તાત્કાલિક સારવાર મળે અને યુવકનો જીવ બચી જાય તે માટે ડોક્ટરોની ટીમ ભેગી કરીને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા કોઈ એમ્બ્યુલન્સ કે બીજા સાધનની રાહ જોયા વગર જ પોતાની ગાડીમાં લોહીલુહાણ યુવકને સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડીને માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. હા, આજરોજ સવારે 10:30 ની આસપાસ 22-23 વર્ષનો પરપ્રાંતીય યુવાન હતો, એને અકસ્માત સર્જાયો હતો અને એ બેહોશ હાલતની અંદર રોડ પર પડ્યો હતો. એ અરસામાં માન્ય કલેક્ટર સાહેબનું વાહન ત્યાંથી પસાર થતાં એમના પર દ્રષ્ટિ પડતા માન્ય સાહેબે એ પરપ્રાંતીય યુવાનને એમના વાહનમાં મુકાવડાવી અને સત્વરે મને જાણ કરી હું સર્જન છું અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે એ દર્દીને લાવવામાં આવ્યું હતું અને દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં હતો અને એને માથાના પાછલા ભાગમાં ઈજા થઈ હતી અને જેને કારણે મગજની અંદર ઈજા થતાં ડાબા કાનમાંથી રુધિરનો પ્રવાહ પુષ્કળ વહી રહ્યો હતો. અમે એને તાત્કાલિક ઇમરજન્સીમાં લીધું, એની સારવાર કરી ઇમરજન્સી, એમને ઓક્સિજન પણ અમે આપ્યો અને ત્યારબાદ અમને એમનું સીટી સ્કેન કરાવવા માટે બ્રેઇનનું અહીંયા અમે એક્સરે હાઉસમાં એમને મોકલ્યા અને દર્દી અત્યારે સારવાર હેઠળ છે. જો વધુ ગંભીર થાય તો અમે એને ન્યુરોસર્જન પાસે વડોદરા. સિરાજ જરગાલનો રિપોર્ટ, ગોધરા.